સોમનાથ વેરાવળના માછીમારો માટે કપરા સમાચાર છે. આ વર્ષે માછીમારો માટે નબળામાં નબળી સિઝન હતી. વેરાવળ બોટ એસોસિએશન સાગર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસી ગોહિલે જણાવ્યું કે યુરોપિયન દેશમાં થયેલા યુદ્ધની અસર આ ધંધાને વર્તાઈ રહી છે. જે મચ્છી રૂપિયા 300માં જ હતી તે હાલ રૂપિયા 80માં જ વેચાણ થાય છે. યુરોપમાં નિકાસ થતી સુરમાઈ કટલ ફિશ, સ્મોલ કટલ ફિશના ભાવ નીચા નીકળ્યા છે. આમ તો 1 જૂનથી ફિશિંગ બંધ કરવાનું હોય છે, પણ દરિયામાં માછલીનો જથ્થો ઓછો થઈ જવાને કારણે સોમનાથ વેરાવળની 70% ફિશિંગ બોટો 3-4 મહિના પહેલાં જ બંધ થઈ ગઈ છે અને કાંઠો લાંગરી દેવામાં આવી છે. સરકારી તંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં 34,520 માછીમારો તેમજ 6,904 જેટલી બોટો અને હોડીઓ દ્વારા માછીમારી પ્રવૃત્તિ કરવામાં આવી છે. વેરાવળ GIDCમાં 75 પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ 59 આઈસ ફેક્ટરી અને 53 જેટલા ફિશ મિલ પ્લાન્ટ કાર્યરત છે.